સમાચારમાં આજે નવાઝ શરીફ જેલમાંથી છૂટશે. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની સજા રદ કરતી ઇસ્લામાબાદ હાઈકોર્ટ, દીકરી અને જમાઈને પણ રાહત, જોકે કેસ ચાલતો રહેશે. બીબીસી સમાચારમાં આપનું સ્વાગત છે, હું છું મિહિર રાવલ. પાકિસ્તાનમાં શરીફને રાહત, એ સિવાય કાર્યક્રમમાં આજે ઉત્તર કોરિયા પરમાણુ હથિયાર બનાવતી સાઇટ બંધ કરવા સહમત, કિમ જોંગ અને મૂન જે ઇન વચ્ચે મુલાકાત બાદ લેવાયો નિર્ણય. દક્ષિણ આફ્રિકા અને ભારતમાં ભારતીયો પર લાગ્યા રંગભેદના આરોપ, બીબીસીનો ગ્રાઉન્ડ રિપોર્ટ. કેન્યાની રાજધાની નેરોબીમાં મહિલાઓ માટે ખાસ શરૂ થઈ ટેક્સી માટેની એપ. આના સિવાય બીજું પણ ઘણું બધું બીબીસી સમાચારમાં. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ માટે ખુશીના સમાચાર છે. ઇસ્લામાબાદ હાઈકોર્ટે એવનફિલ્ડ કેસમાં નવાઝ શરીફ, તેમની દીકરી મરિયમ અને જમાઈ મોહમ્મદ સફદર સામેની સજા પર રોક લગાવી છે. ઉલ્લેખનીય છે કે 6 જુલાઈના રોજ એકાઉન્ટેબિલિટી કોર્ટે નવાઝ, મરિયમ અને સફદરને અનુક્રમે 10, 7 અને 1 વર્ષની સજા સંભળાવી હતી. ઔપચારિકતા પૂર્ણ કર્યા બાદ જેલમાંથી નવાઝ શરીફને છોડવામાં આવશે. શરીફ પર લંડનમાં બેનામી સંપત્તિ હોવાનો આરોપ હતો. પનામા પેપર લીકમાં નામ આવ્યા બાદ તેમના પર આ કેસ ચાલ્યો હતો. જોકે ત્રણેય જણાએ સિક્યુરિટી બોન્ડ તરીકે 5-5 લાખ જમા કરાવવા પડશે. તો કોર્ટના ચુકાદા બાદ પીએમએલએન પાર્ટીના કાર્યકર્તાઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા. ચુકાદો આવ્યા બાદ વિપક્ષના નેતા અને નવાઝ શરીફના ભાઈ તથા પીએમએલએન પાર્ટીના અધ્યક્ષ શાહબાઝ શરીફે ટ્વીટ કરીને કહ્યું હતું કે સત્ય બહાર આવી જ ગયું, અસત્યનો નાશ થયો, જૂઠાણું સાબિત થઈને જ રહ્યું. આજના ચુકાદા મુદ્દે ઇસ્લામાબાદથી બીબીસી સંવાદદાતા આસિફ ફારૂકી વાત કરી રહ્યા છે. આજ ઇસ્લામાબાદ હાઈકોર્ટને મરિયમ ઓર નવાઝ શરીફ ઓર સફદર કી અપીલ પર આજ સમાત કરતે હુએ યે ફૈસલા દિયા હૈ કે જબ તક યે અપીલો કી સમાત મુકમ્મલ નહીં હો જાતી, યે જો સેન્ટેન્સ જો અકાઉન્ટેબિલિટી કોર્ટ કી થી યે સસ્પેન્ડ કી જાતી હૈ. ઓર જબ વો સેન્ટેન્સ સસ્પેન્ડ હુઈ હૈ તો ઉસકે નતીજે મેં કોર્ટ ને હુકમ દિયા હૈ કે ઇન તીનો કો ફૌરી તોર પર જેલ સે રિહા કર દિયા જાય. નવાઝ શરીફ ને હમેશા સે ઓર ઉનકી બેટી યહી કહેતી રહી હૈ કે યે જો સજા ઉનકો અકાઉન્ટેબિલિટી કોર્ટ ને દી થી એક સાજિશ કા હિસ્સા થા ઓર ઉનકો ફૌજ કે ખિલાફ સ્ટાન્સ લેને પર યે સજા દી ગઈ હૈ. જબકે ઉનકે જો રાઇવલ હૈ પાર્ટી ઇમરાન ખાન કી પાર્ટી, વો ઇસ સજા કો સચ કી ફતહ કરાર દેતી રહી હૈ ઓર ઉનકા યે કહેના થા કે પાકિસ્તાન સે કરપ્શન કે ખાત્મે કે લિયે યે જો સજા નવાઝ શરીફ કો ઓર ઉનકે ખાનદાન કો મિલી હૈ યે બહોત ઇમ્પોર્ટન્ટ હોગી. તો અભી ફિલહાલ નવાઝ શરીફ જેલ સે રિહા હો રહે હૈ, લેકિન યે એક ઇન્ટરિમ ઓર્ડર હૈ ઓર અભી અપીલ પર ફૈસલા હોના હૈ જિસમે ચંદ હફતે લગ સકતે હૈ. ઉસકે બાદ હી એક્ઝેક્ટલી પતા ચલેગા કે નવાઝ શરીફ ઇસમેં બેકસૂર હૈ યા કે ઉન્હોને યે જુર્મ કિયા થા. અને હવે જોઈશું બીબીસી રાઉન્ડઅપ, જેમાં છે વિશ્વના અન્ય સમાચાર સંક્ષિપ્તમાં. ચેરિટી સંસ્થા સેવ ધ ચિલ્ડ્રનના જણાવ્યા પ્રમાણે યમનમાં 10 લાખ બાળકો ભૂખમરાનો શિકાર બની શકે છે. સંયુક્ત રાષ્ટ્રોએ પણ ચેતવણી આપી છે કે યમનમાં જીવન જરૂરી ચીજવસ્તુઓની અછત વર્તાશે અને તેને કારણે ભૂખમરાનું પ્રમાણ વધી શકે છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસનનું કહેવું છે કે જે કોઈ પણ ખાવાની ચીજવસ્તુઓ સાથે ચેડા કરશે તેને 15 વર્ષની જેલની સજા થશે. વડાપ્રધાનનું આ નિવેદન છેલ્લા કેટલાક દિવસોથી સ્ટ્રોબેરીમાંથી મળતી સોયને કારણે બહાર આવ્યું છે. ઓસ્ટ્રેલિયન સરકારે આ મામલાને ષડયંત્ર ગણાવી તપાસના આદેશ આપ્યા છે. લંડનમાં થયેલી એક શોધ મુજબ વધારે સમય પ્રદૂષણ ધરાવતા વાતાવરણમાં રહેવાથી અને દૂષિત હવામાં શ્વાસ લેવાથી ડિમેન્શિયાનો ખતરો વધી જાય છે. આ સાથે જ પ્રદૂષિત વિસ્તારમાંથી રહેવાથી 50થી વધારે ઉંમરની વ્યક્તિઓમાં નાઇટ્રોજન ડાયોક્સાઇડની માત્રા વધારે મળી આવી છે. અમેરિકાના ઉત્તર કેરોલિનામાં પૂરને કારણે હજુ પણ રાહત બચાવ કાર્યોમાં વિઘ્ન આવી રહ્યું છે. 1000થી વધારે માર્ગો પર પાણી ભરાઈ જવાને કારણે આ માર્ગો બંધ હાલતમાં છે. ફ્લોરેન્સ તોફાન બાદ અત્યાર સુધીમાં લગભગ 30 લોકોના મોત થયા છે. અને હવે વાત કોરિયન દેશના નેતાઓની મુલાકાતની. ઉત્તર અને દક્ષિણ કોરિયાના નેતાઓએ પ્યોંગયાંગમાં એક મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. તેમણે કહ્યું છે કે આ કરાર બંને દેશો માટે એક નવું ભવિષ્ય દર્શાવે છે. સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે ઉત્તર કોરિયા તેના મુખ્ય પરમાણુ સંકુલને બંધ કરવા માટે તૈયાર છે. સૌપ્રથમ આ નેતાઓએ શું કહ્યું એ સાંભળીએ.
અમે એવા સૈન્ય કરાર પર સહમત થયા છીએ કે વર્ષોથી ચાલી આવતી લડાઈ પર વિરામ લાગશે. સાથે જ અમે કોરિયન દ્વીપકલ્પને પરમાણુ હથિયારો અને પરમાણુ ધમકીઓથી મુક્ત કરી શાંત પ્રદેશ બનાવવા માટે સહમત થયા છીએ. દક્ષિણ અને ઉત્તર કોરિયાએ પહેલીવાર ડી ન્યુક્લિયરાઇઝેશન પ્લાન પર સહમતિ દર્શાવી છે. ખૂબ જ અર્થપૂર્ણ પરિણામ છે. ઉત્તર કોરિયાએ અમુક દેશોના નિષ્ણાંતોની હાજરીમાં પોતાનું ટોંગચારી એન્જિન ટેસ્ટ સાઇટ અને મિસાઇલ લોન્ચર્સને હંમેશ માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે. તો આ કરારનો એક નોંધપાત્ર મુદ્દો છે ટોંગચારીને સંપૂર્ણપણે બંધ કરવું, કે જે ઉત્તર કોરિયાના ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ પ્રોગ્રામ માટેનું એક મહત્વપૂર્ણ પરીક્ષણ કેન્દ્ર છે. કિમ જોંગ ઉન યોંગબ્યોન ન્યુક્લિયર સાઇટને પણ બંધ કરવા માટે સહમત થયા છે. પણ જો અમેરિકા પણ આગળ આવે, કેટલાક વિશ્લેષકોનું એ પણ કહેવું છે કે આ ન્યુક્લિયર સુવિધા જૂની છે અને હવે તેની જરૂર નથી. પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ જાહેરાતનું સ્વાગત કર્યું છે અને તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે હવે કોઈ રોકેટ નહીં હોય અને પરમાણુ પરીક્ષણો પણ નહીં થાય. શાનદાર. કિમ જોંગ ઉન પણ સિયોલની ઐતિહાસિક મુલાકાત કરવા માટે સહમત થયા. તેઓ દક્ષિણ કોરિયા જનારા પ્રથમ ઉત્તર કોરિયન નેતા હશે. તો મિસાઇલ લોન્ચને સાઇટને નાબૂદ કરવા ઉપરાંત કોરિયન નેતાઓ રેલવેથી જોડાવાની યોજના પર પણ સહમત થયા છે. યુદ્ધને કારણે અલગ પડેલા પરિવારો પણ એક થઈ શકશે અને આરોગ્ય સેવામાં સહકાર મળી શકશે. બંને નેતાઓ 2032ના ઉનાળુ ઓલિમ્પિક્સમાં સહયજમાન બનવાની પણ માંગ કરશે. એક તરફ આ બેઠક થઈ ત્યારે દુનિયાભરમાં નોર્થ કોરિયામાં સામાન્ય નાગરિકના જીવનને લઈ જિજ્ઞાસા છે. ત્યારે ચાલો વાત કરીએ ગુજરાતના જીગર બસરા સાથે, જેમણે નોર્થ કોરિયાની મુલાકાત લીધી. તેમના અનુભવો જાણીએ. નોર્થ કોરિયા વિશે જો મારી ફર્સ્ટ ઇમ્પ્રેશન કહું તો 80ના દશકામાં જે સોવિયત યુનિયન હતું, મેસિવ બિલ્ડિંગ્સ, કન્સ્ટ્રક્ટેડ, હાફ કન્સ્ટ્રક્ટેડ, મોટા મોટા રસ્તાઓ, મોટા મોટા વોર મ્યુઝિયમ્સ, અંડરગ્રાઉન્ડ નેટવર્ક, એ રીતનું મને લાગ્યું. રિસ્ટ્રિક્શન્સના નામે ઓનેસ્ટલી કહું કંઈ ખાસ નહોતું. ધારો એટલે અમે ફોટા પાડી શકતા, વિડીયો લઈ શકતા, ત્યાંના લોકો સાથે વાત કરવાની બિલકુલ છૂટ હતી, એ લોકો પણ અમારી સાથે વાત કરી શકતા. પણ હા, જો એના લોકોની વાત કરું, એ લોકો થોડા શરમાળ છે, ડેફિનેટલી ઇનોસન્ટ અને ફ્રેન્ડલી, પણ મે બી એ લોકો ઇંગ્લિશ થોડું ઓછું બોલે છે, એટલે એ લોકો થોડીક શરમ આવે વાત કરતા. પણ જે લોકો યંગસ્ટર સ્પેશિયલી ઇંગ્લિશ બોલે છે, એ લોકો તમારી સાથે આરામથી વાત કરશે. પ્રિટી ફ્રેન્ડલી પીપલ. જો સાઉથ કોરિયાના લોકો સાથે કમ્પેર કરો, ઇટ્સ અ હોલ ડિફરન્ટ વર્લ્ડ. સાઉથ કોરિયા ઇઝ લાઇક અનધર વેસ્ટર્નાઇઝ કન્ટ્રી, યુરોપ છે, યુએસએ છે, એ રીતનું. એટલે બાય ચાન્સ જો આ બે કન્ટ્રી ભેગા થઈ પણ જાય તો પણ આ બે કન્ટ્રી, આ કન્ટ્રીના લોકોને ઝેલપ થતા ઘણો સમય લાગશે. એટ ધ એન્ડ હું એટલું કહીશ કે બે મહાસત્તાઓના સ્વાર્થને લીધે અલગ પડેલા આ બે કન્ટ્રી જો ભેગા થઈ જાય તો વિશ્વ માટે તો છે જ, પણ આ બે કન્ટ્રીના લોકો માટે ખૂબ જ સારું રહેશે. બીબીસી સમાચારમાં સમય છે વિરામનો, આગળ જોઈશું. શું ભારતીયો કરે છે કાળા ગોરા વચ્ચેનો ભેદભાવ? બીબીસીનો આફ્રિકાથી ખાસ રિપોર્ટ. ભારત પાકિસ્તાન મેચ માટે ક્રિકેટ ચાહકોનો રોમાંચ. રોકાય એક નાનકડા વિરામ માટે, મળીએ થોડી જ વારમાં. બીબીસી સમાચાર સાથે હું છું મિહિર રાવલ. જે કાળા વર્ણના લોકો માટે ગાંધીજીએ વિશ્વભરમાં ઝુંબેશ ચલાવી હતી, તે જ કાળા વર્ણના લોકો ભારતીયો પર રંગભેદ કરતા હોવાનો આરોપ લગાવી રહ્યા છે. દક્ષિણ આફ્રિકામાં હાલમાં ભારતીય સમુદાય પર આફ્રિકન સાથે રંગભેદ કરવાનો વિવાદ એક રાજકીય મુદ્દો બની ગયો છે. બીબીસી સંવાદદાતા ઝુબેર અહેમદ અને નેહા શર્માએ દક્ષિણ આફ્રિકામાં આ બાબતે તપાસ કરી. મેં આખી દુનિયાની યાત્રા કરી છે, પરંતુ જેટલો રંગભેદ મેં ભારતમાં જોયો એટલો ક્યાંય નથી જોયો. દક્ષિણ આફ્રિકાના ઓયામા મુકુડોસો ભારતમાં 9 મહિના રહ્યા. તેઓ એક બહુરાષ્ટ્રીય કંપનીમાં ઊંચા પદ પર હતા, આમ છતાં રંગભેદથી ન બચી શક્યા. જ્યારે અમે અમારા યુરોપના મિત્રો સાથે રેસ્ટોરાંમાં જતા તો પહેલા એમનું સ્વાગત થતું હતું, અમારું નહોતું થતું. જ્યારે મકાન ભાડે લેવા જતા તો ઓફિસના લોકો સાથે રહેતા, જેથી કોઈ મુશ્કેલી થાય તો એ મદદ કરી શકે. ભારતમાં અમને ટોણા મારવામાં આવતા, ખૂબ સંભળાવવામાં આવતું. ત્યાં કાળા આફ્રિકન લોકોની રક્ષા માટે કોઈ જ કાનૂન નથી, તમને તમારા જ હાલ પર છોડી દેવામાં આવે છે. ઓયામાં નક્કી કરેલા સમય કરતા પહેલા જ ભારત છોડીને પોતાના દેશ પરત ફર્યા. હાલમાં ભારતમાં રંગ ભેદભાવ અને હિંસક હુમલાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે, જેના કારણે આફ્રિકાના લોકો ચિંતિત છે. જ્યારે અમે ભારતમાં આફ્રિકન લોકો પર હુમલાઓ વિશે સાંભળીએ છીએ તો નિરાશા થાય છે.
વિચારવા માટે મજબૂર થઈ જઈએ છીએ કે જેવી રીતે અમે આ મુદ્દાને ઉઠાવી રહ્યા છીએ એ ઓછું છે કે પછી અમારે પણ હિંસક પ્રતિક્રિયા આપવી જોઈએ. પરંતુ મુશ્કેલી માત્ર ભારતમાં નથી. આફ્રિકન લોકોનો આરોપ છે કે તેઓ તેમના દેશમાં પણ ભારતીયો દ્વારા રંગભેદનો શિકાર બને છે અને તેથી અહીં આ બહુ મોટો રાજકીય મુદ્દો બની ગયો છે. Indians in their numbers should leave. No, I don't necessarily believe that. અમે એ નથી કહી રહ્યા કે ભારતીયોએ દેશ છોડીને જતા રહેવું જોઈએ, કારણ કે તેનાથી સમસ્યાનું નિરાકરણ નહીં મળે. સમસ્યા એમના અહીં રહેવાતી નથી, પરંતુ તેમની વિચારસરણીની છે. Is the psychology towards us as indigenous Africans. જો કે દક્ષિણ આફ્રિકામાં આવો આરોપ માત્ર એક તરફી નથી. ભારતીય સમુદાયનું પણ કહેવું છે કે તેમને પણ રંગભેદનો સામનો કરવો પડે છે. अब देखिए ये जो बस्ती है ये भारतीय मूल के लोगों की बस्ती है, इसे फीनिक्स सेटलमेंट कहते हैं. यहाँ पर काली नस्ल के लोग कई बार हमला कर चुके हैं, ऐसा भारतीय मूल के लोगों का कहना है. दक्षिण अफ्रीका ना स्थानिक लोगों नो आरोप छे के देश में आर्थिक संकट पण भारतीय मूल ना लोगों ना कारण छे. साउथ अफ्रीका में अत्यारे इकोनॉमिक क्राइसिस छे એટલે એ લોકો ઇમિડિયેટલી સ્કેપ કરલું. In English, my king is scapegoat, looking for a scapegoat. Now, our Indians are the targets, soft targets. The Indians have done very well. They got a lot of money, they got homes, they got cars. Element of jealousy panche. Parantu, Oyama, rang bhedna karane swadesh parat phrya chhe. Temnu shu kahevu chhe. When the time came for me to come. Parat phrya baad mane khub rahat mali. હું ખુશ હતો કે હું ઘરે પરત ફર્યો. વેર આઈ બિલોંગ. તો આફ્રિકન સાથેના રંગભેદનો આ મુદ્દો કેટલો જટિલ છે તે વિશે અમે થોડી વાર પહેલા બીબીસી સંવાદદાતા ઝુબેર અહેમદ સાથે વાત કરી. देखिए जहाँ तक घटनाओं का सवाल है कि भारतीय मूल भारत के लोग जो ब्लैक अफ्रीकन्स हैं उनके ऊपर हमले करते हैं, ये घटनाएं होती रही हैं पिछले कई सालों से, कई बार हुई हैं. तो डिस्क्रिमिनेशन उनके खिलाफ समाज में रोज़ होता है. तो घटनाएं कम हों लेकिन जो एक ब्लैक अफ्रीकन है उसके खिलाफ जो डिस्क्रिमिनेशन है वो समाज में, और ये सिर्फ दिल्ली और मुंबई की बात नहीं है, आप किसी भी भारत के शहर में चले जाएं ये उनको इस बात का सामना करना पड़ता है. ये बात सही है कि हमें भारतीयों ने वहाँ पर साउथ अफ्रीका में उन्होंने भी ये कहा कि ये काली नस्ल के लोग हैं, वो भी हमारे साथ भेदभाव करते हैं. यहाँ तक कि जो गांधी आश्रम वहाँ पर था डरबन में, 1985 में एक बहुत बड़ा हमला किया था उन्होंने, कई घर जला दिए थे उनके, और दोबारा से गांधी आश्रम को बनाया गया. इसके अलावा जो वहाँ की बस्ती है हिंदुस्तानियों की, वहाँ पे भी हमले होते रहे हैं. तो डिस्क्रिमिनेशन और भेदभाव उनकी तरफ से भी है. एक पेचीदा मामला है साउथ अफ्रीका में, लेकिन आम तौर से जो धारणा ये है कि भारतीय मूल के लोग भारत से बहुत साल 158 साल पहले गए थे, लेकिन अब भी उनकी जो भारत में जो भेदभाव की भावना है काले लोगों के प्रति वो वहाँ भी मौजूद है. तो आता बीबीसी संवाददाता जुबैर अहमद के जो रंगभेद पर अगाउ पण रिपोर्टिंग करी चुक्या छे. અને હવે ભારત પાકિસ્તાનની મેચની વાત. ભારત પાકિસ્તાન વચ્ચે દિલધડક મેચ ખેલાઈ રહી છે. ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા પાકિસ્તાન માત્ર 162 રનમાં ઓલ આઉટ થઈ ગયું છે. જોકે એશિયા કપમાં બંને દેશો વચ્ચેના મુકાબલા પહેલા બીબીસી સંવાદદાતા અબ્દુલ રશીદ શકુરે પાકિસ્તાનના ફાસ્ટ બોલર ઉસ્માન શિનવારી સાથે વાત કરી. આપ ઇન્ડિયા કે ખિલાફ ખેલ રહે હો યા કિસી ઓર કે ખિલાફ ક્રિકેટ, તો વહી ક્રિકેટ હોની હૈ. और अगर आप उनकी बैटिंग लाइन देखें तो नो डाउट उनकी बैटिंग लाइन मेरे ख्याल से वर्ल्ड में नंबर वन है और काफ़ी लंबी बैटिंग लाइन है. लेकिन मैं अपनी बेसिक पे रहूँगा और जिस तरह क्रिकेट खेलता रहा हूँ इसी तरह खेलूँगा. नो डाउट ही इज़ अ चैम्पियन एंड नंबर वन बैट्समैन और मेरे ख्याल से इंडिया की टीम पर कोई फ़र्क नहीं पड़ेगा विराट कोहली के ना होने को. તો બીજી તરફ મેચ જોવા માટે યુએઈ પહોંચેલા ભારત અને પાકિસ્તાનના ક્રિકેટ ચાહકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમણે પણ મેચ પહેલા પોતાની ભાવનાઓ વ્યક્ત કરી.
ये दुबई में तो पहली बार खेलेंगे, शारजा में तो बहुत बार खेल चुके हैं, ये दुबई में इंडिया पाकिस्तान का पहला मुकाबला होगा और उम्मीद करते हैं कि और भी बहुत सारे मुकाबले हो, इंडिया पाकिस्तान और ज़्यादा खेले, बायलैटरल सीरीज़ भी हो, क्योंकि रोमांच अलग ही लेवल पे बढ़ जाता है जब भी इंडिया पाकिस्तान का मुकाबला होता है। बहुत लोग बोलते हैं ये खेल से बढ़ के होता है, हम एक है, हम बहुत मज़ा आएगा, हम जो है ये देखो हम सब एक बेंच पे बैठेंगे, एक ही जो बहुत अच्छी तरीके से मैच देखेंगे, तो जो शायकीन है मुतासबाना रवैया अख्तियार करते, एक दूसरे को गाली देते या और कुछ गलत ज़बान इस्तेमाल करते, उनको नहीं करना चाहिए। ये मैच है, मैच तक खेल को खेल से लुत्फानंदोज़ होना चाहिए, बस ये हमारी यही दुआ है। Can I talk in Sindhi? मां सिंध के सपोर्ट करा वेठी अज ने मुंजे साई इंडिया के सपोर्ट दीन पिया तो मां बिल्कुल सिंधी आया। जो चैंपियंस ट्रॉफी का जो फाइनल हुआ था, जिस तरह का मैच हुआ था, आप समझते हैं कि वही एक्शन रिप्ले आज फिर दुबई स्टेडियम में भी? वंडरफुल, अगर हो जाए तो क्या बात है, बट आई जस्ट वॉन्ट टू से कि दुबई में रह के हम इतने सारा टॉलरेंस हम में आ जाता है that we ultimately feel we are actually just here to enjoy a good game of cricket, that's it. તો આતા ભારત પાકિસ્તાનના દર્શકો હવે ભારતનો દાવ બાકી છે ત્યારે જોવાનું એ રહે છે કે ભારત જીત માટેનો 163 રનનો ટાર્ગેટ પૂરો કરી શકે છે કે નહીં. બીબીસી સમાચારમાં સમય છે વિરામનો, આગળ જોઈશું. બાસ્કેટબોલ માટેની કેનેડાની લીગમાં સ્થાન પામેલા પંજાબના સતનામ સિંહની કહાની. વિશ્વની લટારમાં આજે ફ્રેન્ચ કોંગોલીઝ કલાકાર અને સ્પોર્ટ્સમાં અગ્રેસર અમેરિકાના પશુપાલક. મળીએ થોડી જ વારમાં. આપ જોઈ રહ્યા છો બીબીસી સમાચાર, હું છું મિહિર રાવલ. પંજાબના નાના ગામડામાં રહેતા સતનામ સિંહે દેશનું નામ રોશન કર્યું છે. બાસ્કેટબોલ ખેલાડી એવા સતનામને નેશનલ લીગ ઓફ કેનેડા માટે પસંદ કરવામાં આવ્યા છે અને તેઓ સેન્ટ જોર્જ એજ યુનિવર્સિટી તરફથી બાસ્કેટબોલ રમશે. આ પહેલા સતનામ સિંહ એવા પહેલા ભારતીય હતા જેમની નેશનલ બાસ્કેટબોલ એસોસિએશનમાં ડાલસ મેવરિક્સ માટે પસંદગી કરવામાં આવી હતી. સતનામ સિંહ કે જેઓ પહેલા ભારતીય બાસ્કેટબોલ ખેલાડી છે જેઓ એનબીએમાં પસંદ થયા હતા. 2010 દે વિચ મેં અમેરિકા ચલા ગયા હિયર તે અમેરિકા. વર્ષ 2010 માં મને શિષ્યવૃત્તિ મળી અને હું અમેરિકા ગયો. જ્યારે પણ મારે કોઈ ટુર્નામેન્ટમાં ભાગ લેવાનો નથી હોતો ત્યારે હું મારા ગામમાં જ રહી વર્કઆઉટ કરવાનું પસંદ કરું છું. હું 15-20 કિલોમીટર અંતર કાપી જીમ જાઉં છું અને દોડ લગાવું છું. પાછા ફરતા ઘરમાં જ હું બાસ્કેટબોલની પ્રેક્ટિસ કરું છું કારણ કે અહીં આ માટે કોઈ બીજી વ્યવસ્થા જ નથી. સતનામ સિંહ એક એવા અંતરિયાળ ગામડામાંથી આવે છે કે જ્યાં રમતગમતની કોઈ સુવિધા નથી. મારો એક મિત્ર બોક્સર છે અને અમે બંને એક સાથે પ્રેક્ટિસ કરીએ છીએ. અમને કોઈ તાલીમ આપનાર નથી એટલે અમે એકબીજાને જ તાલીમ આપીએ છીએ. એક આંતરરાષ્ટ્રીય ખેલાડી તરીકે અમે એકબીજાને સમજી શકીએ છીએ. હું તેને બોક્સિંગની પ્રેક્ટિસ કરાવું છું અને તે સામે મને બાસ્કેટબોલની પ્રેક્ટિસ કરાવે છે. હું મારા પિતાને દરરોજ ખેતીવાડીમાં મદદ કરું છું, અનાજ દળવાની ઘંટીમાં અને દૂધ ઉત્પાદન કાર્યમાં મદદ કરું છું. હું આવનારી ટુર્નામેન્ટ માટેની તૈયારી કરી રહ્યો છું જેથી એકદમ તંદુરસ્ત રહી શકું. દરેક પ્રકારની કસરત કરું છું જેથી મને સ્પીડ અને સ્ટેમિના બંનેમાં મદદ મળી શકે. હવે સતનામ સિંહની પસંદગી એનબીએલ એટલે કે નેશનલ લીગ ઓફ કેનેડામાં કરવામાં આવી છે. તો સતનામ સિંહ પંજાબના નાના ગામમાં મોટી પ્રતિભા. પંજાબ બાદ હવે વાત કેન્યાની મહિલાઓની. કેન્યાની રાજધાની નૈરોબીમાં હવે એક નવી એપ લોન્ચ કરવામાં આવી છે જે માત્ર ને માત્ર મહિલાઓ માટે અને મહિલાઓ દ્વારા શરૂ કરવામાં આવી છે. એટલું જ નહીં, આ એપની સાથે સંકળાયેલી દરેક કેબના ડ્રાઈવર મહિલા છે. એપનું નામ છે અલનિસા. એક પછી એક મહિલાઓ વિરુદ્ધ માનસિક સતામણીના કિસ્સા સામે આવી રહ્યા છે તે જોઈને મહેનાઝ સરવારને એક બિઝનેસ આઈડિયા સૂજ્યો. તેમણે હાલમાં જ અલનિસા, કે જેનો અરેબિક મતલબ થાય છે મહિલા, આ નામની ઓનલાઈન ટેક્સી એપ્લિકેશન લોન્ચ કરી છે.
આ નવી એપ માત્ર મહિલા ડ્રાઈવર અને મહિલા મુસાફરો માટે જ છે. આપણે ત્યાં પુરુષો માટે ઘણા બધા વિકલ્પો છે. મહિલાઓ સુરક્ષાને ધ્યાનમાં લઈને આગળ વધે છે, તેથી અમે મહિલાઓ માટે આ સુવિધા લઈને આવ્યા છીએ. મહિલાઓને એવું ન લાગે કે તેમની સાથે ભેદભાવ થાય છે. આનું લક્ષ્ય મહિલાઓને સશક્ત કરવાનું છે. પુરુષોના ઇજારાવાળા આ વ્યવસાયમાં અમે મહિલાઓને પ્લેટફોર્મ આપીશું. નૈરોબી મહાનગરમાં એક અંદાજા પ્રમાણે 10,000થી પણ વધારે ટેક્સી કેબ દોડી રહી છે. દરેક કેબ દરરોજ 4 સવારી કરે છે. સત્તાવાર આંકડા પ્રમાણે રાજધાનીમાં આ ટેક્સીનો વ્યવસાય પ્રતિદિન $2,00,000 છે. સામાન્ય રીતે મોટાભાગના પુરુષ ટેક્સી ડ્રાઈવર સાથે મુસાફરી કરવી સંપૂર્ણપણે સુરક્ષિત છે, પણ ઘણી મહિલાઓનું કહેવું છે જો મહિલા ડ્રાઈવર હોય તો વધારે સુરક્ષાનો અનુભવ થાય. અલનિસા પહેલેથી જ શહેરમાં ચર્ચાનો વિષય છે અને નૈરોબીની મહિલાઓ માટે તો તે વરદાન સમાન છે. આ મહિલાઓનું કહેવું છે કે મારી સાથે મહિલા ડ્રાઈવર હોય તો મુસાફરી કરવી ફાવે છે. આ મહિલા ડ્રાઈવર જણાવે છે કે જાતીય સતામણી એક મુદ્દો છે, પણ જ્યારે મને મહિલા સવારી મળે છે ત્યારે ખૂબ સારું લાગે છે. માત્ર મહિલાઓ માટે ચલાવવામાં આવતી અલનિસા વિશ્વના અલગ અલગ ખૂણે શરૂ કરવામાં આવેલી એપ જેવી કે લંડન લેડી શોફર્સ, પિંક લેડીઝ, ડ્રાઈવર, સેફર, શીરાઇડ્સ અને ચાઇરોડ જેવી જ સુવિધા આપે છે. તો કેન્યામાં અસુરક્ષાને કારણે જે મહિલાઓ ટેક્સીમાં મુસાફરી કરતા ગભરાય છે તેને હવે નવો વિકલ્પ મળ્યો છે. હવે મારીશું વિશ્વની લટાર, જેમાં ન્યુયોર્કમાં ટ્વીન ટાવર્સમાં હુમલાને લઈ વિદ્યાર્થીઓને ભણાવાય છે પાઠ અને શ્યામ મહિલાઓના ચિત્રણથી નાખુશ ફ્રેન્ચ કોંગોલીઝ કલાકારનું એક અભિયાન. ન્યુયોર્કમાં ટ્વીન ટાવર્સના હુમલામાં બચી ગયેલા લંડનના જેનિસ બ્રુક્સે તેમની કથની આગામી પેઢીને જણાવવા માટે એક મિશન શરૂ કર્યું છે. આ હુમલાથી આખી દુનિયાને આઘાત લાગ્યો હતો, પરંતુ હાલમાં સ્કૂલમાં ભણતા બાળકોની આખી પેઢી માટે તે ક્ષણ ઇતિહાસનો એક પાઠ છે. જેનિસ તેમના વિદ્યાર્થીઓને જણાવે છે કે અમને આજે પણ યાદ છે કે એક ક્ષણ કેટલી ભયાવહ હતી. તેમની વાતોથી જો એક બાળક પણ સમજશે તો તેઓ ખુશ થશે. કલાકાર નિકોલ કોબી કહે છે કે તે કલા અને મીડિયામાં શ્યામ મહિલાઓના ચિત્રણથી ખુશ નથી. ફ્રેન્ચ કોંગોલીઝ કલાકાર કહે છે કે તેમાંની મોટા ભાગની છબીઓ લૈંગિક હોય છે, જે તેમને અસ્વસ્થ બનાવે છે. જો કે ફરિયાદ કરવાના બદલે કોબીએ નક્કી કર્યું છે કે તેઓ એ સ્ત્રીઓનું ચિત્રણ એ જ રીતે કરશે જે રીતે તેમને તેઓ જોવા ઈચ્છે છે. આ માટે તેમણે દુનિયા ફરવાનું નક્કી કર્યું જેથી શ્યામ વર્ણના અને અન્ય લોકોને પોતાનું કામ દેખાડી શકે. કિર્ગિસ્તાનમાં વર્લ્ડ નોમાન ગેમ્સમાં રમાનારી ટીમો પૈકી એક ટીમ અમેરિકાની છે, જેમાં જે 20 ખેલાડીઓ છે તેમાંથી કેટલાક ખેલાડીઓ ગાયો ચરાવે છે અને પશુપાલન કરે છે, તો બીજા કેટલાક શહેરી વ્યવસાયિકો છે. બ્રેન્ડન બ્રાયન વ્યવસાયે શિક્ષક છે, પણ પશુપાલન તેમનો શોખ છે. તે અને તેમની ટીમના સભ્યો કોક બોરુની રમતમાં ભાગ લે છે. બ્રેન્ડન કહે છે કે ટીમમાં પસંદગી મેળવવા માટે તેઓ પોતાની જાતને નસીબદાર માને છે. તેઓ યુટ્યુબ પર સ્પોર્ટ્સના વિડીયો જોઈ તાલીમ લેતા હતા. યુએસ ટીમ સેમિફાઇનલ્સમાં પ્રવેશી, પરંતુ સ્થાનિક ટીમ સામે હારી ગઈ. તેમને આશા છે કે તેઓ આવતા વર્ષે જીતશે. અને હવે આજનો કાર્ટૂન. બાબા રામદેવે ભાજપ માટે પ્રચાર ન કરવાની જાહેરાત કરી છે, તેના પર જ કીર્તિશની કલમથી આજનો કાર્ટૂન. કાર્યક્રમ સાથે જોડાયેલા કોઈ પણ મુદ્દા પર તમે મને સીધા ટ્વીટ કરી શકો છો, આપના પ્રતિભાવ જણાવી શકો છો. મારું ટ્વિટર હેન્ડલ છે @bbcmihir. આજ માટે બસ આટલું જ. બીબીસી સમાચાર સાથે આવતીકાલે ફરી મળીશું આ જ સમયે.